ઉપલેટા ખાતે મધ્યાહન ભોજન સાથે સંકળાયેલા કર્મચારીઓ પડતર માંગણીને લઈ હડતાળ પર ઉતર્યા હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। ઉપલેટા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને રસોઈયાઓએ તેમના પગાર વધારાની માંગણી નહીં સંતોષાતા તેઓ હડતાળ પર ઉતરતા વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા છે। લાંબા સમયથી રસોઈયાઓની હડતાળના કારણે વિદ્યાર્થીઓને પડતી હાલાકીને દૂર કરવા માટે વાલીઓએ વહીવટીતંત્ર મધ્યાહન ભોજનના કર્મચારીઓ સાથે સમાધાન કરી લે તેવી માંગણી કરી રહ્યા છે। હું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમજિયારા ગામના મધ્યાહન ભોજન સંચાલક બોલું છું કે આજે અમે 26 તારીખથી ઉપવાસ ઉપર એટલે કે અમારા કેન્દ્રો બંધ રાખ્યા છે અને બાળકોને અમે ભોજનથી વંચિત રાખ્યા છે। પણ અમારો પ્રશ્ન એક જ છે કે અમે કાયમી મેનુ બનાવીએ છીએ અને સાથે દઈએ છીએ, પણ અમે માત્ર ને માત્ર થેપલા નથી બનાવતા। થેપલા બનાવવા માટે એક બાળક દીઠ 3 થેપલા બનાવી તો 100 બાળક હોય તો 300 થેપલા થાય અને 300 થેપલાની અંદર અમને 5 ગ્રામ તેલ લે કે એટલે 500 ગ્રામ તેલ થાય તો 500 ગ્રામ તેલની અંદર અમે થેપલા કઈ રીતે બનાવી શકીએ અને 300 થેપલા બનાવવા માટે અમારી પાસે ટાઈમ જોઈએ તો અમને એ રીતનું વેતન નથી આપતા। અમારે 100 છોકરા 99 બાળકો હોય એટલે 300 રૂપિયા વાસણ ઉટકવા વાળાને 500 રૂપિયા જે થેપલા બનાવવા વાળા રસોઈયાને આપે છે। અમને વેતન એટલું માસિક વેતન છે, હવે માસિક વેતન અમારું ઓછું હોય એના માટે અમે આ લડત કરી છે। હું ઉપલેટામાં સિંહાર પ્રાથમિક શાળામાં સંચાલક તરીકેની ફરજ બજાવું છું। આમાં અમારા કામગીરી કરતી બાયુ લગભગ મોટે ભાગે 90% વિધવા અને તેકતા જ કામ કરે છે। હું પોતે પણ વિધવા છું। અમારો 8 દિવસથી આ કાંઈ ઉકેલ આવતો નથી સરકાર સામે। સરકાર અમારા સામું જોતી નથી, પગાર નથી વધારતી, મેનુ નથી બદલાવતી। અમારે માત્ર ઓનલાઈન થેપલા અને સૂકી ભાજી ઓનલાઈન બદલાવી દીધી અને અમારો પગાર વધારી દીધો।